રાજસભા ભરાઈ ચૂકી છે, કલાવતી કેમ દેખાતી નથી? કલાવતી મહારાણી પિંગલાનો જય હો, જય હો મહારાણી. હજુ શું તું તૈયાર થઈ નથી? ક્ષમા કરજો મહારાણી, મારા થનાર પતિએ મને ગાવાની અને નાચવાની ના પાડી છે. અરે તેથી શું થયું? કોઈ પણ પ્રકારે મહારાજાને રાજી રાખવા માટે તારે નૃત્ય કરવું પડશે. અને હા, એવો તે તારો થનારો પતિ કોણ છે? અશ્વપાલ. અશ્વપાલ અશ્વપાલ અશ્વપાલ, મેં તારું શું બગાડ્યું છે? કે મેં તારું શું વેર વાળ્યું છે કે તું અમારી પાછળ પડ્યો છે? અરે મહારાણી પિંગલા, મારે કોઈનું જીવન શા માટે બરબાદ કરવું જોઈએ? કારણ કે એ મારી થનાર પત્ની છે, અને મારી થનાર પત્ની પર પુરુષ પાસે નાચે એ મારી પુરુષ હૃદયની ઈર્ષા છે. તો જા, અત્યારે આ પડત મારો હુકમ છે કે મારું રાજ છોડીને ચાલ્યો જા. અરે હુકમ હુકમ ઈ તો તાર તારી નો ચાલે. હું એમનું જમણું અંગ છું. અરે તો બદલામાં મને શું મળશે? તું માગીશ તે વચન માંગું. મારું વચન છે, તું જે માગીશ તે આપીશ, પરંતુ આ શહેર તો તને જડી છોડાવી. કોણ વચન આપે છે? માણુ લક્ષ્મણવાની મહારાણી, એક સાચી રત્પુતાણી. તો સાંભળો મહારાણી પિંગલા, તમે પણ ગર્વ ત્યાગો, હું પણ ગર્વ ત્યાગો, બદલામાં અમર ફળ. અમર ફળ? જી હા, મારા સ્વામીની પ્રિય વસ્તુ. હા ભલે ઉભો રહે, અમર ફળ તને જરૂર આપીશ, પરંતુ આ રાત તને છોડાવી. અરે સમોન ઉભા રહો, એમ મારે આયા અમર ફળ નથી જોતું. જો તમારે મને શહેર છોડાવવું જ હોય અને અમર ફળ આપવું જ હોય, તો કાલે મધરાત્રિના સમયે મારી અશ્વશાળાએ આવી અને તમારે મને જાતે જ અમર ફળ આપી જવું જોશે. કહ્યું મધરાત્રિએ તારી અશ્વશાળામાં જરૂર આવીશ, મધરાત્રિ આવીશ તારી અશ્વશાળામાં આવી અને અમર ફળ આપીશ, પરંતુ આ શહેર તને જરૂર છોડાય. પણ એમાં એમાં મારી એક શરત છે. કઈ શરત? કદાચ તમે જો મારો સમય બરબાદ કરશો તો તમે એટલે હું અને કલાવતી તમારું શહેર છોડી અને ચાલ્યા. વચન પ્રમાણે બંધો વિક્રમ, આજે 8-8 દિવસ થયા આ રાજસભાની અંદર કલાવતીએ નૃત્ય કરવા આવી નથી. કલાવતીના નૃત્ય વિના આ ભરથુ હરીને ક્યાં છે? આજે મારો મોટો ભાઈ ભરથુ આજે ઉદાસ. અને તો ખ્યાલ છે કે કલાવતીના નૃત્ય વિના મને ક્યાંય છે? અરે મોટો ભાઈ ભરથુ, જો આપ કહો ને તો એક કલા ના બદલે હજારો કલા હતી આપને. નહીં નહીં ભાઈ વિક્રમ, એ હજારો કલા ને તું હાજર કર તો એ દરેક કલાવતી એ મારે મન રાખ સમાન છે. તું સાંભળી લે કે ભગવાન કૃષ્ણને 16108 ગોપીઓ હતી, છતાં પણ કૃષ્ણ કુબજા ઉપર જ પ્રેમ કરતા હતા. એ મારા જીવનમાં કલાવતી વિના બીજું કઈ નથી. પણ આ શું ભાઈ વિક્રમ, આ મધ્યરાત્રિ સામેથી કોઈ બે કાળી વિકૃતિ આભૂતિઓ આવે છે, આપણે છુપાઈને જોઈ કઈ કઈ બાજુ જાય? દાસી કાળા વસ્ત્રો તૈયાર કરી ઓઢી અશ્વશાળે જવું છે. રાત્રિના
दरबार री चालन थई चुकी छे, जल्दी चाल नहीं तर हूं गुनेगार गणाईश। हां चलो चल जल्दी चाल। भाई विक्रम आ बने आकृतिओ ए आम अश्वशाला तरफ जई रही छे, ले तारा हाथ मां समसे तू जाते ज जा, जासूसी ना बता भेद जानी, बने आकृतिओ कोण छे, कई तरफ जाए छे, सा माटे जाए छे अने कोनी पासे जाए छे, ए बधु जानी बधा आवीने मने भेद नी वात करी गई। अरे ज्योति थकी वाट पीउनी, ज्योति थकी તું આ ગમાયણ માં છુપાઈ જા, અશ્વપાલ હું કેવડી ના ગમાયણ કેવડી ત્યારે જ બોલવાનું, ત્યાં સુધી મૂંગું રહેવાનું, છુપા ગમાયણ માં લગ્ન કરવા છે કરવા છે, છુપાઈ જા, હાલ 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 છુપા જલ્દી। આવી જા, તારે નું આવું ભેગું, જા જા,
તમે જઈ શકો છો તમે જઈ શકો છો જ્યોતિ જાગી વાટ પીઉં જ્યોતિ સફરજન છે એ તારું બાપ આવું સફરજન નો સંતરું છે સંતરું છે રસ કાઢીને પી જા ના 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 જો હરકું જો હરકું જો શું હે ખાખડતી હે ખાખડે ના રે બટે અરે સંતરા બટેટા સિવાય કાઈ હુજે હે આકાર કે કલર કે પાહે લાય આ તારા હાથમાં નો હારું લાગે લાય નો હારું લાગે નો લાગે આ તું કાસું પાકું કરી નાખું તારા હાથમાં આવી પછી શું આવું તને ખબર ન હોય આ શું છે ખબર શું છે આનું નામ છે અમર ફળ અમર ફળ અમર ફળ આવું હોય ને આ છે અને આમાં મહત્વના બે ગુણ હોય છે મહત્વના બે ગુણ કયા ગુણ એક ખાય ખાય તો અમર બની જાય આપણે બે ખાય હા ભાઈ તો ખરા બે ખાઈ જવાની દીકરી તર ખાવા સિવાય કુછ કઈ હોતું નથી આપણે બે ખાઈ જાય નથી ખાવું ભાઈ એમને અમર થઈ ગયા ખાવા સિવાય આ ભાઈ પેલા પૂરી વાત ખબર મારી એક માણસ ખાય ખાય તો અમર બની જાય અમર બની જાય અને બે માણસ ખાય ખાય તો આ ફળિયું ઈ નિષ્ફળ જાય નિષ્ફળ જાય એક માણસ ખાય તો અમર બની જાય અને બે ખાય તો નિષ્ફળ જાય તો આ ફળ નિષ્ફળ જાય તમે નથી ખાવ મારે તો નથી ખાવ તારે ખાવું મારે નથી ખાવ તારે અમર બનવું છે ના ના દઈ દે આયા અમે
રે આ માઈલે એને ખાઈને અમર બની જો નથી બનવું અમર કા અમર જોયો અમર બનીને તારા જેવાના મોઠા જોવા રે લાઈ આ આપડા માટે નથી સમજી લે કોના માટે આ આપડા માટે નથી હે અને આ આપણે ખવાય નહીં ખવાય નહીં પણ જો કાલે કાલે સૂર્ય નારાયણ ઉદય થાય કેમને એસ વેપાર હા શું બોલ પણ આપણું કામ કામ ને કામ જ બતાવો આ છેલ્લું કામ એમને પણ મારે લાગે થાશે ક્યારે આવતી કાલે આવતી કાલ આવતી કાલ આવતી કાલ આવે કીધી મને પડું પડી મારે હા ફરે મને ખબર છે તને પાણી ઉતરી સુબી લેલિયા ઉભી રે આવતી કાલે તારા લગન થશે થશે ને થશે આવતી કાલ આવતી કાલ આવતી કાલ આવે કીધી આવતી હોય ત્યારે આવે શું બાકી તારા લગન થશે થશે ને હા જો કાલે મહારાજા ભર્તુહરિ ની કચેરી માં જવાનું કચેરી માં જવાનું જઈને કહેવાનું શું કહેવાનું કે મારા થનાર પતિએ હા મને નાચવાની અને ગાવાની ના પાડી અને સૂર્ય નારાયણ ઉદય થાય થાય એટલે અમે તમારું શહેર છોડી છોડી અને ચાઇલા જવાના છે ચાઇલા જવાના ઉપરાંત માં આ એક નજરાણું ભેટ ધરવાને માટે આવી છું નજરાણું ભેટ ધરવા આવી અને વતારામાં જો તને કાઈ પૂછે પૂછે તો હું તારી પાછળ જ ઊભો હોય પાછળ ઊભો ચાલે પછી વરજ તૈયારી કરવા કાલે તારા લગન લગન તારા લગન જાવ તૈયારી કર ભાઈ घरवारी जे हो तो वरवारी काले थवानी हो तो घरवारी जे हो तो वरवारी काले थवानी हो तो घरवारी મારો એક હુકમ થતા હજારો દાસ દાસીઓ સેવામાં હાજર થતી એને બદલે બે બદામના અશ્વપાલના હાથના ચાબુકોના પ્રહાર અશ્વપાલ ને અમરફળ આપવા માટે અમરફળ આપવા શા માટે અમરફળ આપવાનું કારણ અશ્વપાલ ને આ શહેર છોડાવવા માટે શહેર છોડાવવા માટે નારી હૃદય ની ઈર્ષા મારા મોટા ભાઈ ભરતજી ને આ વાત હું નહીં કહું મારું વચન છે ચાલો તમને રાજમહેલ સુધી મૂકી દઉં પ્રેમની માગણી ના પાડતા
મહારાણીએ પ્રેમની ના પાડતા હંટરના માર કર્યા. એ યુવાનનું નામ શું છે? જો તું ના કહે તો તને દેવ ધર્મના સોગલ છે. નીચ પાપી, તને બીજું કોઈ સ્થળ ન મળ્યું કે તારી પ્રેમ લાલસા મારા રાજ વહેલ માં ઠલવા વાગી. તને શું ઠબકો આપ? કેટલું હળાહળ જૂઠું બોલે કે હું આમાં કાંઈ જાણતો નથી. નીચ કુલાંગર કાળ મુખા, તારા ભાભી સાહેબ પાસે જઈ પ્રેમની માગણી તે કરી કે નહીં? મારા ઉપર આ ખોટો આરોપ છે? આરોપ નથી, વિધાતાનો કોપ છે. નહીં ભાઈ, હું આમાં કાંઈ જાણતો નથી. ભાઈ, તારા નામની આગળ, તારા નામની આગળ આદિત્ય વિક્રમ લગાડનાર કોઈ મૂર્ખ માણસ હશે. તારા નામની આગળ આદિત્ય શબ્દ ન લાગે પણ નીચ પાપી શબ્દ લાગે. જા જા કાળ મુખા, તું મારો નાનો ભાઈ છે એટલે હું તને મોતની સજા નથી કરતો, પણ હું તને આજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ ભરતરીનું નામ સાંભળાય ત્યાં સુધી રોકાઈશ નહીં. જા, હું તને દેશ નિકાલ કરું. ભલે મોટા ભાઈ, આજે આ ઉજણ છોડી અને હું જાઉં છું. મોટા ભાઈ, મારો ઉપર આ ખોટો આરોપ છે. કહો મોટા ભાઈ, શામ ખાવ તમારા અગ્નિમાં નાખું હે. અગ્નિમાં આખે આખો બળી જાવ હું શ્યામ ખુ તમારા અગણે માણા ખુ નહી માનો તો મહારાજા ભરતરી નો જય હો, જય હો, જય હો મહારાજ. હા મહારાજ, મહારાજ કાલે સવારે તમારી ઉજ્જૈન નગરી છોડીને અમે ચૈલા જવાના છીએ મહારાજ. નાટારંભ કરનારી એક ગણિકા. હા મહારાજ. ઈ મને શું નજરાણું આપે મહારાજ? કહે શું છે નજરાણામાં? નજરાણામાં નજરાણામાં ફળ મહારાજ. હા મહારાજ. આ અમરફળ તારી પાસે ક્યાંથી? કોણ
પણ અશ્વપાલ હા હા અશ્વપાલ આ અમરફળ કલાવતીને તે આપી છે તો આ અમરફળ તારી પાસે ક્યાંથી આવ્યું મહારાજ હું તમને સત્ય કહું એ પેલા મને અભય વચન મળવું જોઈએ તને પણ આ ભરતરી નું અભય વચન છે તને કાઈ પણ સજા નહીં કરું કહે જે હોય તે મને સત્ય બિના કહે તો સાંભળો મહારાજ આ અમરફળ મહાદેવી પીગલાએ મને આપ્યું છે શું વાત કરે છે અશ્વપાલ જી હા આ અમરફળ પીંગલાએ આહા તને હાથો હાથ આપ્યું હા મહારાજ આ અમરફળ આપવાનું કારણ આપવાનું કારણ છે કે મહાદેવી પીંગલાએ મારી અશ્વ સરાએ આવી અને મારી પાસે પ્રેમની યાત્રા કરી અશ્વપાલ તારી જીભાન ઉપર લગાવ્યા ત્યારે મારો નાનો ભાઈ વિક્રમ એ દોષિત છે કે નિર્દોષ તમારો બંધુ વિક્રમ એ નિર્દોષ છે અને મહારાજ મહાદેવી પિંગલા એમના શરીર ઉપર કોયડાના પ્રહાર એ પણ એક જાતા મહારાજ કહી મારી પિંગલાના શરીર ઉપર કોયડાના પ્રહાર પણ તે કર્યા તો જા તને અભય વચન અપાઈ ગયું છે બીજી સજા નથી કરતો પણ પ્રભાત થાય એટલે મારું ઉજૈન છોડી તમારે ફાવે ત્યાં ચાલ્યા જાય મહારાજ મહાદેવી પિંગલા એ મારા ગુનેગાર હતા અને ગુનેગારને શિક્ષા થવી જોઈએ ગુનેગારને શિક્ષા થવી જોઈએ ગુનેગારને શિક્ષા થવી જોઈએ ગુનેગારને શિક્ષા જરૂર તો મહારાજ સૂર્યનારાયણ ઉદય થાય એટલે આવો તમારું શહેર છોડી અને ચાલ્યા જઈશ વિક્રમ દોષિત છે કે નિર્દોષ નિર્દોષ છે મહારાજ એ મારે સમજવાનું છે પણ પહેલા મને એ જણાવો કે મેં તને આપેલું અમરફળ એ ક્યાં છે લાવ લાવ મારે અમરફળની અત્યારે જોઈએ છે બોલ બોલ જી ભાન કેમ ખુલતો નથી ખુલતા અમરફળ ક્યાં છે પતિથી સુપાવરી કોઈ જરૂર નથી પતિની પાછળ છાયા બનીને રહેવું તે સતીનો ધર્મ છે મહારાજ એ અમરફળ મને તારી આવી ખબર નહોતી કે રાજપૂતાના કુળમાં રાજપૂતોના કુળમાં તારા જેવી સંખણીઓ જન્મ ધારણ કરે છે નહી તો તારા હાથનું પાણી ગ્રહણ ન કરો દગો માર દે કીધો દગો માર દે કીધો ચારણી લગો પાર તે કીધો નીચે ચારણી લગો પાર તે કીધો સ્વભાવના યાર થી પિંગલાના પ્યાર થી ચારણી દગો પાર તે કીધો
નીચ ઉલટા મને નહોતી ખબર કે તારા ઉપર વરસાવેલો મારો પ્રેમ તને બતાવેલો મારો હૃદયનો ભાવ એનો મને તું આ બદલી પ્રથમથી જો મને ખબર હોત તો ચારી સાથે ચાર મંગળ ફેરાવું ન પડત આ નારીના ચરિત્રો 9 લાખ નારીના ચરિત્રો 9 લાખ એનો પાર આ પુરુષ નો પાર એકને કરતી ઠા પછી નયન બીજાને ઠા લઈ હાથમાં હાથ અને આ ઉલટા ત્રીજાને તલસાવે કરી વિશ્વાસઘાત પછી આ નારી ચોથાને રીજાવે એ ફસાયો જે નારીના ફંદમાં કુટુંબને નારી તજાવે છે ન જાણું જાનકી નાથે ન જાણું જાનકી નાથે જે સવારે શું થવાનું છે ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું છે ફસાયો નારીના ફંદમાં કુટુંબને નારી તજાવે છે મારો નિર્દોષ ભાઈ વિક્રમ તારા પાપે આજ મેં એને હદપાર કર્યો છે લક્ષ્મણ દેવો મારો નાનો ભાઈ વિક્રમ એની અત્યારે શી હાલત હશે ઉલટા તે ન કરવાના કામો કર્યા પણ હવે અફસોસ અફસોસ એ સાવ નકામો છે બસ ભરથરી હવે તારો માર્ગ અલખ નિરંજન ઘણા સમયથી આ મારા રાજના ભુવનમાં પડેલી આ 3 વસ્તુઓ એ આજ મને પોકાર કરી અને મને એની પાસે બોલાવે છે તો ચાલ પિંગલા પિંગલા હું તને નિર્દોષ જાહેર કરતો જાઉં છું એટલું નહીં તને એકને નહીં પણ તારામાં જેટલા હમાયેલા છે એ તમામને હું માફ કરતો જાઉં છું આજથી આજ ઉજ્જૈનની રાજધાની રામ ભરોસે ભરતભાઈના પાઠમાં અંબાઈ નાયક અને બળદેવભાઈ પિંગલાના પાઠમાં જોડીને 100 રૂપિયા બક્ષીસ આ ઉજ્જૈન નગરીનું રાજ હવે તારે ચલાવવું છે તારો અને મારો જે સંબંધ હતો એ અત્યારથી હવે પૂરો થાય છે માટે હરિ ભજી લે એ હરિ ભજી લે મનવા હરિ ભજી લે માયા તજી દે એ માયા છોડી દે જીવડા હરિ ભજી લે
કહેતા પણ મને હવે શરમ આવે ભગીલે હરી ભગીલે મનવા હરી ભગીલે નાથ નાથ મને નથી કરો નાથ હું તમારી અર્ધાંગના છું નાથ મને છોડીને ન જાઓ નાથ આ ભગવા તમને નથી સોંપતા તમામને માફી આપતો જાઉં છું કારણ છોડી દે મનવા
જીવડા હરી ભજી લે હરી ભજી લે હરી ભજી લે મનવા હરી ભજી લે મનવા